કેન્દ્રીય આદિજાતિ વિભાગના મંત્રી શ્રી અર્જુન મુંડાએ ગરુડેશ્વર સ્થાનિક આદિવાસીઓ અને પદાધિકારીશ્રીઓ સાથે યોજેલો સંવાદ. આદિવાસી સમાજમાંથી દેશના સર્વોચ્ચ પદ પર રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ જેવું વ્યક્તિત્વ મળ્યું આદિવાસી સમાજ માટે ગૌરવની વાત છે. ગરુડેશ્વર ખાતે નિર્માણધીન ટ્રાયબલ મ્યુઝિયમ અને નાંદોદના જીતનગર ખાતે નિર્માણ પામી રહેલી ટ્રાયબલ યુનિવર્સિટીના પરિસરની મુલાકાત કરી ખુશી વ્યક્ત કરતા કેન્દ્રીય મંત્રીશ્રી કેન્દ્રીય આદિજાતિ વિભાગના મંત્રીશ્રી અર્જુન મુંડાએ નર્મદા જિલ્લાની ત્રિદિવસીય મુલાકાત દરમિયાન સોમવારના રોજ ગરુડેશ્વર તાલુકાના ડેકાઈ ગામે નિર્માણ પામેલા કમ્યુનિટી હોલની મુલાકાત સાથે સ્થળ ઉપર સ્થાનિક આગેવાનો અને ગામ લોકો સાથે સંવાદ કર્યો હતો. આ તબક્કે મંત્રીશ્રીએ સૌ પહેલાં સ્થાનિકોની અભિવ્યક્તિ સાંભળી બાદમાં પોતાના વિચારો લોકો સામે પ્રસ્તુત કર્યા. ગરુડેશ્વર તાલુકાના ડેકાઈ અને તેની આસપાસના ગામોમાં ઉપસ્થિત આદિવાસી આગેવાનો અને નાગરિકોને સંબોધતા કેન્દ્રીય મંત્રીશ્રી અર્જુન મુંડાએ જણાવ્યું હતું કે અહીં આવીને મને ખૂબ ખુશી થઈ છે. ગુજરાત સરકાર લોકો માટે ખૂબ સારા કાર્યો કરી રહી છે અને હજુ પણ વધુ કાર્યો કરવાની છે, ત્યારે આપણે સૌ સાથે મળીને રાજ્ય અને દેશને સમૃદ્ધિના પંથે લઈ જવા માટે કાર્યશીલ થઈએ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી સરકાર આદિવાસી સમાજ માટે સંવૈધાનિક પ્રતિબદ્ધતા સાથે સર્વાંગી વિકાસ માટે અનેકવિધ યોજનાઓ લાગુ કરી સમાજના ઉત્થાન માટે સતત કાર્ય કરી રહી છે. આદિવાસી વિસ્તારો પાસે જમીનની વિસ્તાર ખૂબ મોટો છે, પરંતુ વધુ અંતરમાં વસવાટ કરતા હોવાથી વસ્તી ઓછી છે. છતાં કેટલીક મર્યાદાઓ વચ્ચે પણ પોતાની રીતે જીવન જીવે છે, તે જ તેમની સાચી કુમારી છે, તેમ કહી મંત્રીશ્રીએ આદિવાસી સમાજને બિરદાવ્યો હતો.